नमस्कार मित्रों, तमारो हार्दिक स्वागत छे। हवे बात करीशु मित्रों, गुजरातना छेवाड़े बैठेलो विद्यार्थी पण एमएमएस नी तैयारी जे छे घरे बैठा करी शके छे। तो अमारो आ वीडियो गुजरातना छेवाड़ाना विद्यार्थी सुधी पहोंचाड़वा माटे वधुमां वधु शेर करवा विनंती छे। मित्रों, आजे आपणे वात करीशु एमएमएस जे आपणो एसएटी एटले के भाग बीजो जे छे एनी तैयारी करी रह्या छीए, जेमां जे विज्ञानना 35 गुणना जे प्रश्न पूछाय छे तेनी तैयारी करी रह्या छीए, जेमां धोरण 7 पाठ नंबर 2ના प्रश्न नंबर 1 ની વાત કરીશું। મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકથી પાચનની શરૂઆત થાય છે? તો સાચો જવાબ આવશે સ્ટાર્ચ। નંબર 2, જઠરમાં શાનું અસંત પાચન થાય છે? તો સાચો જવાબ આવે છે બી, ચરબીનું। નાના આંતરડામાં શાનું સંપૂર્ણ પાચન જે છે મિત્રો થાય છે? તો બધા જ વિકલ્પો સાચા છે, એટલે કે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન બધાનું મિત્રો જે છે સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે। નંબર 4, પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? તો સાચો જવાબ આવે છે ડી, એમિનો એસિડ। ત્યારબાદ આગળ વાત કરીશું નંબર 5, કાર્બોદિતનું પાચન થઈ કયો પદાર્થ બને છે? તો સાચો જવાબ આવે છે ગ્લુકોઝ। મનુષ્યને સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો યકૃત જે છે એ મનુષ્યની સૌથી મોટું જે છે એ મિત્રો ગ્રંથિ છે। લીપડીનું સંપૂર્ણ પાચન જે છે એ શામાં થાય છે? તો સાચો જવાબ આવે છે જઠર। રસાંકુર ક્યાં આવેલા હોય છે? તો રસાંકુર જે છે એ નાના આંતરડાની અંદર આવેલા હોય છે। પ્રશ્ન નંબર 8, કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી? તો સાચો જવાબ આવે છે ડી, મોટા આંતરડાની અંદર પાચક રસો જે છે ઉત્પન્ન નથી થતા। પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? તો મિત્રો પિત્ત જે છે એ યકૃતની અંદર ઉત્પન્ન થાય છે। જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખી લે છે? તો ખાટો જે છે એ મિત્રો તમારા જીભનો જે અગ્રભાગ છે એ જલ્દી પારખી લે છે। પુખ્ત વયની વ્યક્તિમાં કુલ કેટલા દાંત હોય છે? તો મિત્રો 24 જે છે એ પુખ્ત વયની વ્યક્તિની અંદર દાંત હોય છે। કડવો સ્વાદ જીભના કયા ભાગ ઉપર પરખાય છે? તો કડવો જે મિત્રો ભાગ છે એ જીભના બાજુ ઉપર જે છે એ પરખાય છે। ખોરાકને વલવવાનું કાર્ય કોણ કરે છે? તો જઠર જે છે એ ખોરાકને વલવવાનું કાર્ય કરે છે। યકૃતમાં કયો પાચક રસ ઉત્પન્ન થાય છે? તો પિત્ત રસ જે છે એ મિત્રો યકૃતની અંદર ઉત્પન્ન થાય છે। નંબર 15, સ્વાદુપિંડમાં કયા પાચક રસો ઉત્પન્ન થાય છે? તો સ્વાદુ રસ। નાના આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર છે? તો સાચો જવાબ આવે છે 7.5 મીટર। જડબાના આગળના દાંતને શું કહે છે? તો સાચો જવાબ આવે છે એ છેદક દાંત જે છે એ કહે છે। પ્રશ્ન નંબર 18, કયો પાચક રસ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન કરી શકે છે? તો સાચો જવાબ આવે છે સી, સ્વાદુ રસ જે છે એ મિત્રો જવાબ સાચો છે। કયા પ્રકારના દાંત શેરડી છોલવા માટે મિત્રો વપરાય છે? તો અગ્ર દાંત જે છે એ મિત્રો શેરડી છોલવા માટે વપરાય છે। નાના આંતરડાના શરૂઆતમાં સી આકારનો ભાગને શું કહે છે? તો મિત્રો સાચો જવાબ આવે છે પક્વાશય। મનુષ્યમાં દૂધિયા દાંત કેટલા હોય છે? તો 20 દૂધિયા દાંત હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 22, નીચેના પૈકી કયું અંગ મનુષ્યના પાચન અંગ છે? તો મિત્રો સાચો જવાબ આવે છે ડી, બધા જ, એટલે કે મુખ, ગુહા, આનનળી અને જઠર એ મનુષ્યના પાચન અંગો છે। પ્રશ્ન નંબર 23, ઘાસ ખાનારા પ્રાણીઓ ઘાસને ઝડપથી ગળી જાય છે અને નિરાંતના સમયે પાછું મોંમાં લાવી બરાબર ચાવે છે, તો આ પ્રક્રિયાને શું કહેવાય? તો મિત્રો એને કહેવાશે વાગોળવું। પ્રશ્ન નંબર 24, જઠરની અંદરની દિવાલ સાના સાવ કરે છે? તો મિત્રો સાચો જવાબ આવે છે ડી, ત્રણેયના। પ્રશ્ન નંબર 25, નીચેના પૈકી કયો પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? તો સાચો જવાબ આવે છે સી, ગાય।
ત્યારબાદ પ્રશ્ન નંબર 26, અમીબા શાના વડે ખોરાક ગ્રહણ કરે છે? તો ખોટા પગ દ્વારા જે છે એ મિત્રો ખોરાક ગ્રહણ કરે છે. અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવદો બહાર કાઢે છે તેને શું કહે છે? તો મિત્રો એને પણ ખોટા પગ કહેવાશે. સેલ્યુલોઝ શું છે? તો મિત્રો સાચો જવાબ આવશે એ કાર્બોદિત છે, એને સેલ્યુલોઝ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 29, જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? તો પાચન. મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકથી પાચનની શરૂઆત થાય છે? તો સ્ટાર્ચથી થાય છે. તો મિત્રો સંપૂર્ણ જે છે આપણે MMSની તૈયારી કરવાના છીએ. દરરોજ 2-3 વિડીયો આપણે અપલોડ પર કરવાના છીએ, જેથી મિત્રો તમારી જે 17 તારીખની જે પરીક્ષા છે એની તૈયારી તમે સારી રીતે કરી શકો. એના માટે મિત્રો આપણે જે છે આ પ્રયત્નો કરી રહ્યા છીએ. હવે વાત કરીશું પાઠ નંબર 3, રેસાથી કાપડ સુધી. પહેલું છે કે ઊન આપણને નીચેના કયા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે? તો મિત્રો બધા જ, એટલે કે ઘેટા, બકરા અને યાકમાંથી પ્રાપ્ત થાય છે. કયા વાળ આપણને ઊન બનાવવા માટે રેસા પૂરા પાડે છે? તો સુવાળા વાળ હોવામાંથી મિત્રો ઊન બને છે. તિબેટ તથા લદ્દાખ જેવા પ્રદેશમાં કયા નામના પ્રાણીનો ઊન પ્રચલિત છે? તો યાક. ઊન આપનારા લામા અને અલ્પાકા પ્રાણીઓ ક્યાં જોવા મળે છે? તો દક્ષિણ અમેરિકાની અંદર મિત્રો લામા અને અલ્પાકા નામના પ્રાણીઓ જોવા મળે છે. પ્રશ્ન નંબર 5, અંગોરા ઊન કયા પ્રાણીમાંથી મળે છે? તો અંગોરા જે છે મિત્રો અંગોરા ઊન જે છે અંગોરામાંથી મળે છે. કોશેઠાથી રેશમ સુધી થતી પ્રક્રિયાના સોપાન કેટલા છે? તો 6. જમ્મુ અને કાશ્મીરમાં કયા પ્રકારની બકરીઓ જોવા મળે છે? તો મિત્રો અંગોરા જે બકરીઓ છે જોવા મળે છે, જેમાંથી અંગોરા ઊન મિત્રો પ્રાપ્ત થાય છે. કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન કયા પ્રકારનો હોય છે? તો સુવાળું હોય છે. પ્રશ્ન નંબર 9, ઘેટાઓના શરીર ઉપરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારવાની પ્રક્રિયાને શું કહે છે? તો કાતરણી. પ્રશ્ન નંબર 10, કાપેલા ઊનને સાફ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો એને કહેવાય ઘસવાની. વાળને ઘસવાની પ્રક્રિયા બાદ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો વર્ગીકરણ મિત્રો જે છે કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ઘેઠા અથવા યાકની ખાલી જગ્યામાંથી ઊન મળે છે? તો રૂવાટીમાંથી. પ્રશ્ન નંબર 13, રેશમની કીડાનો ઉછેર કરવાની પદ્ધતિને શું કહે છે? તો તેને સેરિકલ્ચર કહે છે. નાની રૂવાટીવાળા ઊનના તંતુને શું કહે છે? તો બર કહે છે. પ્રશ્ન નંબર 15, ઊનના વર્ગીકરણનો કામ કરનાર લોકોને કયા પ્રકારના બેક્ટેરિયાનો ચેપ જે છે મિત્રો લાગી શકે છે? તો એન્થ્રેક્સ જે છે એ મિત્રો બેક્ટેરિયાનો ચેપ એમને લાગી શકે છે. ઊન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોને કયો રોગ થાય છે? તો શોર્ટ્સ રોગ જે છે એ મિત્રો થાય છે. પ્રશ્ન નંબર 17, નાલી પ્રકારના ઘેટાના ઊનમાંથી શું બને છે? તો ગાલીચાની બનાવટ જે છે મિત્રો બનાવવામાં આવે છે. ગુજરાતમાં કયા નામના ઘેટા જે છે મિત્રો જોવા મળે છે? તો પાટણવાડી. ડિમ્પ એટલે શું? તો સાચો જવાબ આવશે કેટરપિલર, જેને આપણે ડિમ્પ તરીકે ઓળખીએ છીએ. કોષિત અવસ્થા શું છે? તો પ્યુપા છે. પ્રશ્ન નંબર 21, કેટરપિલરના બનેલા તાંતઓના સ્ત્રાવ કરતો જાય છે? તો ખાલી જગ્યા જે છે મિત્રો બનેલા તાંત જે છે એનો સ્ત્રાવ કરે છે? તો સાચો જવાબ આવે છે પ્રોટીન. પ્રશ્ન નંબર 22, રેશમનો નરમ તાંતણો ખાલી જગ્યાના તાર જેટલો મજબૂત હોય છે? તો મિત્રો સ્ટીલ જેટલો જે છે રેશમનો તાંતણો મજબૂત હોય છે. સામાન્ય રેશમનો કીડો કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ આવશે મિત્રો ડિમ્ભના નામે જે છે એ ઓળખાય છે. પ્રશ્ન નંબર 24, રેશમના ઉત્પાદનમાં કયો દેશ અવ્વલ છે, એટલે કે પહેલા નંબર ઉપર છે? તો ચીન. કેટરપિલર કોના ઝાડના પાંદડા ખાય છે?
तो शेतूरना पान जे छे ए खाय छे। प्रश्न नंबर 26, रेशमना कीड़ाना ईंडाने तापमाने राखवामां आवे छे, एटले के खाली जग्या तापमाने, केवा तापमाने राखवामां आवे छे, तो हूंफाळा। कोना संपर्कमां आवता रेशमनो तार जे छे ए बने छे, तो हवा। डिंभने शेतूरना ताजा तोड़ेला पांदड़ा साथे खाली जग्यानी ट्रे जे छे ट्रेमां मित्रो राखवामां आवे छे, तो साचो जवाब आवे छे डी, वांसनी ट्रे होय छे एमां राखवामां आवे छे। प्यूपानो विकास खाली जग्यामां थाय छे, तो वांसना ट्रेमां थाय छे। कोशेटामांथी दोरो के पातळा वणेला तार बनावानी प्रक्रियाने शुं कहे छे, तो मित्रों तेने रीलिंग कहे छे। અહીં આપણો ભાગ બીજો પૂરો થશે મિત્રો, ત્યાર પછીના ભાગ જોવા માટે અહીં આંબેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મિત્રો મેળવી શકો છો। આવી રીતે જો તમે તૈયારી કરશો તો મિત્રો એમએમએસની અંદર ખાસ જે છે એ પાસ થઈ જશો। તો મિત્રો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા જે આ મહત્વની શિક્ષણ રાહી જે બુક બનાવેલી છે મિત્રો એમએમએસ માર્ગદર્શિકા માટે, એમાંથી આપણે આ પ્રશ્નો લીધા છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ।